प्रणाम माधव विद्या संकुल ऑनलाइन क्लास में आप सबनु स्वागत छे। आजना वीडियो में आपणे सीनियर केजी में भणता बाळकों माटे अंग्रेजी विषय में भणीशुं। अंग्रेजी विषय में आपणे तमारी पासे स्वाध्याय पोथी होय स्वाध्याय पोथी में कैपिटल ए अने स्मॉल ए लखता शीखीशुं। कैपिटल ए जुओ त्रण लीटी में लखवानुं छे आवी रीते, बराबर। कैपिटल ए ત્રણ લીટીમાં લખવાનું છે। આપણે આગળના વિડીયોમાં બધા શીખી ગયા છીએ કે કેપિટલ એ કઈ લીટીમાં લખવાનું છે। અહીંયા આપણે ટપકા કર્યા વગર ડાયરેક્ટ જ લખીશું। કેપિટલ એ ત્રણ લીટીમાં લખવાનું છે। એ ફોર એપલ, એપલ એટલે સફરજન। એ ફોર એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન। એ ફોર એપલ, એપલ એટલે સફરજન। એ ફોર એન્ટ, એન્ટ એટલે કીડી। એ ફોર એપલ, એપલ એટલે સફરજન। એ ફોર એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન। એ ફોર એક્સ, એક્સ એટલે કુહાડી। એ ફોર એન્ટ, એન્ટ એટલે કીડી। આવી રીતે આપણે કેપિટલ મૂળાક્ષર ત્રણ લીટીમાં લખ્યો, કેટલી લીટીમાં લખ્યો છે, ત્રણ લીટીમાં। આ સ્વાધ્યાય પોથી છે, તમારી પાસે સ્વાધ્યાય પોથી ન હોય તો તમે આવી રીતે ત્રણ ચાર લીટીઓ નોટમાં પણ લખી શકો છો। હવે જુઓ આપણે નીચે શું આપેલું છે, સ્મોલ મૂળાક્ષર એ આપેલું છે। સ્મોલ મૂળાક્ષર એ આપણે બે લીટીમાં લખવાનું, જે બ્લુ કલરની બે લીટી છે એની વચ્ચે જ લખવાનું છે। આવી રીતે વાસણનો વ જેવો કરી દેવાનો, એટલે સ્મોલ મૂળાક્ષર એ થઈ જશે, બરાબર। એ ફોર એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન, આપણે બે લીટીમાં લખવાનું છે, સ્મોલ મૂળાક્ષર છે, બરાબર। આવી રીતે લખો હવે, એ ફોર એપલ, આ બ્લુ કલરની જે લીટી છે બે લીટી એની વચ્ચે જ લખવાનું, આવી રીતે સ્મોલ મૂળાક્ષર એ। એ ફોર એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન, વાસણના વના જેવું લખવાનું। એ ફોર એપલ, એપલ એટલે સફરજન। એ ફોર એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન। એ ફોર એપલ, એપલ એટલે સફરજન। એ ફોર એક્સ, એક્સ એટલે કુહાડી। એ ફોર એન્ટ, એન્ટ એટલે કીડી। એ ફોર એરો, એરો એટલે બાણ। એ ફોર એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન। એ ફોર એક્સ, એક્સ એટલે કુહાડી। એ ફોર એપલ, એપલ એટલે સફરજન। એ ફોર એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન। એ ફોર એન્ટ, એન્ટ એટલે કીડી। એ ફોર એક્સ, એક્સ એટલે કુહાડી। એ ફોર એપલ, એપલ એટલે સફરજન। એ ફોર એન્ટ, એન્ટ એટલે કીડી। એ ફોર એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન। એ ફોર એક્સ, એક્સ એટલે કુહાડી। એ ફોર એરો, એરો એટલે બાણ। એ ફોર એન્ટ, એન્ટ એટલે કીડી। એ ફોર એપલ, એપલ એટલે સફરજન। એ ફોર એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન। એ ફોર એક્સ, એક્સ એટલે કુહાડી। આપણે શું લખ્યું આજે, એ ફોર એપલ કેપિટલ મૂળાક્ષર અને એ ફોર એપલ સ્મોલ મૂળાક્ષર, બંને આવી રીતે સ્વાધ્યાય પોથીમાં લખ્યા છે। જેની પાસે સ્વાધ્યાય પોથી ન હોય તે નોટમાં લખવાનું। હવે જુઓ શું દેખાય છે, બી કેપિટલ મૂળાક્ષર બી અને સ્મોલ મૂળાક્ષર બી આપેલા છે ને। હવે આપણે આજે ત્રણ લીટીમાં લખવાનું કેપિટલ મૂળાક્ષર બી,
આપણે ટપકા કરેલા છીએ આપણે કે ગુંટી દેવાના એટલે આપણને ખબર પડી જાય કે કેપિટલ મૂળાક્ષર ડી ત્રણ લીટીમાં લખવાનું છે. ચલો આવી રીતે ગુંટીશું ને, પહેલાં એના ઉપર ટપકા કરેલા છે ત્યાં ગુંટવાના. ત્રણ લીટીમાં કેવી રીતે લખાય તો આ ટપકા છે, ગુંટી દો એટલે ખબર પડી કે આ ત્રણ લીટીમાં લખાય. આવી રીતે પહેલાં શું કરવાનું, લાલ લીટી પરથી ત્રીજા નંબરની જે ગુંટી ત્યાં ઊભી લીટી, પછી એક ગોળ, બીજું ગોળ, આવી રીતે બે જે આ બે ખાના છે, બે ખાનામાં આવી રીતે ગોળ કરવાનો. બી ફોર બોલ, બી ફોર બેટ, બી ફોર બલૂન, બલૂન એટલે ફૂગો, બી ફોર બનાના, બનાના એટલે કેળું, બી ફોર બોક્સ, બોક્સ એટલે પેટી, બી ફોર બલૂન, બલૂન એટલે ફૂગો, બી ફોર બેટ, બેટ એટલે બેટ, બી ફોર બોક્સ, બોક્સ એટલે પેટી, બી ફોર બનાના, બનાના એટલે કેળું. આ કેપિટલ મૂળાક્ષર છે, આપણે ત્રણ લીટીમાં લખવાનું છે. બી ફોર બલૂન, બલૂન એટલે ફુગ્ગો, બી ફોર બોક્સ, બોક્સ એટલે પેટી, બી ફોર બનાના, બનાના એટલે કેળું. આપણે કયો મૂળાક્ષર લખ્યો અત્યારે, બી ફોર બલૂન, બલૂન એટલે ફુગ્ગો, કેપિટલ મૂળાક્ષર લખ્યો ને આપણે. હવે આપણે એના નીચે જુઓ, સ્મોલ મૂળાક્ષર બી આપેલો છે. હવે સ્મોલ મૂળાક્ષર બી ત્રણ લીટીમાં જ લખવાનો છે, જે ઊભી લીટી છે એ ત્રણ લીટીમાં કરવાની, જે અડધું ગોળ છે એ આપણે બે લીટીમાં, વાદળી કરવાની જે લીટી છે ઉપર નીચેની બંને એ બંનેની વચ્ચે લખવાનું છે. બી ફોર બલૂન, બલૂન એટલે ફુગ્ગો, બી ફોર બોક્સ, બોક્સ એટલે પેટી, બી ફોર કૂક, બુક એટલે ચોપડી. આવી રીતે ઊભી લીટી કરવાની અને જે બ્લુ કલરની લાઇન છે લાઇનની અંદર આવી રીતે શું કરવાનું, અડધું ગોળ કરવાનું. બી ફોર બલૂન, બલૂન એટલે ફુગ્ગો, બી ફોર બોક્સ, બોક્સ એટલે પેટી, બી ફોર બનાના, બનાના એટલે કેળું, બી ફોર બોક્સ, બોક્સ એટલે પેટી, બી ફોર બનાના, બનાના એટલે કેળું, બી ફોર બેટ, બેટ એટલે પેટ, બી ફોર બુક, બુક એટલે ચોપડી, બી ફોર બેલ, બેલ એટલે ઘંટ, બી ફોર બોક્સ, બોક્સ એટલે પેટી, બી ફોર બલૂન, બલૂન એટલે શું થાય, ફુગ્ગો, બી ફોર બુક, બુક એટલે શું થાય, ચોપડી, બી ફોર બેટ, બેટ એટલે શું થાય, બેટ, બી ફોર બેલ, બેલ એટલે ઘંટ, બી ફોર બોક્સ, બોક્સ એટલે પેટી, બી ફોર બનાના, બનાના એટલે કેળું, બી ફોર બલૂન, બલૂન એટલે ફુગ્ગો, બી ફોર બોક્સ, બોક્સ એટલે પેટી, બી ફોર બનાના, બનાના એટલે કેળું, બી ફોર બોક્સ, બોક્સ એટલે પેટી, બી ફોર બેટ, બેટ એટલે બેટ, બી ફોર બુક, બુક એટલે બુક, બી ફોર બલૂન, બલૂન એટલે ફુગ્ગો, બી ફોર બોક્સ, બોક્સ એટલે પેટી, બી ફોર બનાના, બનાના એટલે કીડું. આવી રીતે તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીમાં આવી રીતે તમે નોટમાં જેમ લખતા હતા અને મેં જેમ બતાવ્યું છે એ પ્રમાણે સ્વાધ્યાય પોથીમાં પણ પૂર્ણ કરવાનું છે. પ્રણામ.